नमस्कार न्यूज 18 गुजराती में आपनું स्वागत છે। હું છું આપની સાથે સંધ્યા। ગીર સોમનાથ પંથકમાં આભ ફાટ્યું છે। જિલ્લામાં 10 કલાકમાં 13 ઇંચ વરસાદ પડ્યો છે। અનેક ગામ પેટમાં ફેરવાયા છે। જૂનાગઢના માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આભ ફાટ્યા જેવી સ્થિતિ જિલ્લામાં 10 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકી ગયો છે અને સર્વત્ર પાણી જ પાણી કરી દીધું છે। सतत पाणीनुं वहेण वही रह्युं छे। खेतरोमांथी रस्ता परथी नदीओ वहेती होय तेवा दृश्यो सामे आव्या छे। तो गीर सोमनाथना सूत्रापाड़ामां आभ फाट्युं छे। सूत्रापाड़ानुं वावड़ी गाम बेटमां फेरवायुं छे। बस स्टेन्डथी वावड़ी गाम जतो रस्तो पाणीमां गरकाव थई गयो छे। वावड़ी गामनी चारे तरफ पाणी ज पाणी फरी वळ्या छे। वावड़ी गाममां घूंटणसमां पाणी भराया छे। दर्दी ने लई जती एम्ब्युलेंस ने पण हालाकी भोगवी पड़ी हती, कारण के सर्वत्र पाणी ज पाणी जोवा मळी रह्युं छे। आ समय जारे एम्ब्युलेंस एक दर्दी ने लेवा पहुंची तो ते पण फसाई गई। સુત્રાપાડામાં સાંબેલાધાર વરસાદ, સુત્રાપાડા વિસ્તારમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુત્રાપાડા હાથાદેવવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે। સુત્રાપાડાથી ઉંબરી ગામ તરફ જતો રસ્તો જ બંધ થઈ ગયો છે, કારણ કે સર્વત્ર પાણીનું જ રાજ છે। આ તરફ સુત્રાપાડાનું મટાણા ગામ પણ બેટમાં ફેરવાયું છે। 10 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે। ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તો જે બ્રિજ છે, જે એકબીજા ગામને જોડી રહ્યા છે, તે બ્રિજ પરથી પાણી વહી રહ્યા છે। હવે આવા સમયે જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, જે રસ્તો પસાર કરી રહ્યા છે, એ પણ જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર છે। ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। કુડીનારના મૂળ દ્વારકા ગામમાં નદીઓ વહી છે। ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી લોકોના ઘરની અંદર પહોંચી ગયા છે। ગામની શેરીઓમાં નદી વહી રહી છે, ઘરમાં પણ પાણી પહોંચી ગયા છે। તો સરખડી ગામમાં વરસાદી પાણી ભરાયા છે। તો આ તરફ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ક્યાં ક્યાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, ક્યાંક પુલ પરથી પાણી વહી રહ્યા છે, અને જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જ્યાં ઘરની અંદર પાણી છે, ગામની શેરીઓમાં પાણી છે। તો એમ્બ્યુલન્સ જે દર્દીને લેવા આવી હતી તેને પણ પાણીએ ક્યાંક અવરોધરૂપ બન્યું હતું પાણી। તો આ ચાર દ્રશ્યો જોઈ શકો છો। ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો છે, સૌરાષ્ટ્રનો વરસાદ કઈ રીતે હાલાકી લઈને આવ્યો છે, કઈ રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે, તે પણ આપ દ્રશ્યોમાં સમજી શકો છો। તો દરિયા કિનારે ભારે વરસાદને લઈને ગામડાઓ બેટમાં ફેરવાયા છે, શેરીઓમાં નદીઓ વહેતી થઈ છે। કોડીનારના સરખડી ગામે નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સરખડી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પણ સરખડી ગામ પહોંચ્યું છે। ગામની શેરીઓમાં નદી વહી રહી છે, સર્વત્ર પાણીનું જ રાજ છે। જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ, માંગરોળના બહારકોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। लाइट टू मॉडरेट रेन जो रहेगा वो काफी सारे जगहों में रहेगा, लेकिन कुछ कुछ जगहों में भारी से अति भारी और अत्यंत भारी बारिश भी हो सकता है अगले 5 दिन में। आज का देखा जाए तो आज भारी से अति भारी बारिश दीव, गिर सोमनाथ, जूनागढ़, इवन देवभूमि द्वारका में भी हो सकती है और बलसाड़, नवसारी, सूरत में भी होने का संभावना है। और डे टू डे थ्री यानी 7th, 8th, 9th को भी बारिश होने वाला है। 8th, 9th को मोस्टली एक्सट्रीमली हेवी रेनफॉल यानी अत्यंत भारी बारिश होने का संभावना है। जैसे आपका डिस्ट्रिक्ट देखा जाए तो बलसाड़, नवसारी और सौराष्ट्र कच्छ में भी होने का संभावना है। द्वारका, पोरबंदर, इवन कच्छ में भी हो सकता है। और 8th को जामनगर में भी एक्सट्रीमली हेवी रेन हो सकता है। उसके अलावा पूरे गुजरात को कुल मिला के
अच्छी खासी रेन मिलेगा, बहुत अच्छा बारिश मिलेगा और हेवी टू वेरी हेवी इवन एक्सट्रीमली हेवी रेन मिलने का संभावना है। उसका कारण है अभी गुजरात में जो आज के लिए जो रेन मिलेगा, आज लो प्रेशर एरिया है कच्छ का ऊपर, कच्छ एंड नेबरहुड, उसके कारण से कच्छ एंड द्वारका, जामनगर, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, दीव में अच्छी खासी बारिश मिलने का संभावना है। अभी मानसून ट्रफ हमारा गुजरात होके पास हो रहा है कच्छ दिशा होके, उसके कारण से भी मानसून एक्टिविटी रहेगा, इट स्पेल रहेगा और एक ईसियर जोन भी 20 डिग्री नॉर्थ लैटिट्यूड में पास हो रहा है वो कुल मिला के, और ऑफशोर ट्रफ भी हमारा एक्टिव है और चारे सिस्टम काफी अच्छा है पूरे गुजरात को अच्छी खासी बारिश देने के। मैडम जी फिशरमैनों के लिए क्या होनी है कोर्ट के लिए कुछ? अगले 5 दिन में पूरे कोस्ट में, गुजरात कोस्ट लाइक नॉर्थ गुजरात को, साउथ दोनों कोस्ट में बारिश रहेगा, स्कली वेदर रहेगा, फिशरमैन को जाना मना। विंड स्पीड कितनी रहेगी? विंड स्पीड 40 to 50 किलोमीटर पर आवर, गस्टिंग टू 60 किलोमीटर। अहमदाबाद में क्या स्थिति रहेगी? अहमदाबाद में लाइट टू मॉडरेट रेन होने का संभावना है, मोस्टली नॉर्मल वेदर रहेगा। अभी तक गुजरात में कितनी बारिश हुई है और कहाँ कहाँ? अभी तक गुजरात में, पूरे गुजरात में देखा जाए तो हमारा 137 मिलीमीटर रेन हुआ है। अभी डिफिशियंट है, 13% डिफिशियंट है पूरे गुजरात स्टेट एज ए होल, उसको नॉर्मल माना जाता है। अभी गुजरात में नॉर्मल हो गया है रेनफॉल। डिस्ट्रीब्यूशन प्रॉपर नहीं हो रहा है कहीं, जैसे नॉर्थ गुजरात, सेंट्रल गुजरात में अभी भी काफी डिस्ट्रिक्ट में कम बारिश है। अभी जो अगले 5-7 दिन में जो बारिश रहेगा मोस्टली सारे गुजरात को बारिश देगा, डिस्ट्रीब्यूशन मोस्टली यूनिफॉर्म हो जाएगा। क्या मैडम जी 5 दिन में अहमदाबाद में कुछ अच्छी बारिश होगी या तो छुट रहेगा? बारिश जैसे अहमदाबाद में, आप लोगों को सभी को पता है अहमदाबाद में ज्यादा बारिश होता नहीं है, लेकिन बारिश रहेगी अहमदाबाद को लाइट टू मॉडरेट रेन होने का संभावना है। मैडम जी खास करके जो अत्यंत भारी बारिश या तो हेवी रेन होता है तो उसकी इम्पैक्ट भी आप रिपोर्ट करते हैं, तो क्या क्या इफेक्ट हो सकते हैं? उसका इम्पैक्ट हम पूरे जो बुलेटिन इश्यू करते हैं पूरा इम्पैक्ट हम मेंशन करते हैं, जैसे कच्चा हाउस है उसका गिरने का संभावना होता है, और जो सॉयल थोड़ा लूज हो जाता है मतलब हल्का हो जाता है तो पेड़ पौधा भी गिर जाता है, काफी सारे इम्पैक्ट हमने देख के रखा है। एंड रोड में भी पानी जम के रहता है और फ्लडिंग, ट्रैफिक जाम भी होता है, लोकल जो लो लिंग एरिया है वहाँ पे भी फ्लडिंग होती है, तो वो सारे अवॉइड करने के लिए आप अवॉइड कर सकते हैं। अगर एक्सट्रीमली हेवी रेन हो रहा है कहीं एरिया, वो एरिया में ज़्यादा वहाँ मतलब कम्युनिकेशन थोड़ा सा प्रॉब्लम रहता है, वो कम्युनिकेशन अवॉइड करके दूसरा रास्ता ले सकते हैं। तो 5 दिवस ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી છે 5 દિવસ ભારે વરસાદ રહેશે વલસાડ નવસારી સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી છે જામનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે 5 દિવસ સાચવજો ભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે માછીમારો માટે પણ ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગનું પણ આ સૂચન છે कारण के पवन की जो गति है 50-60 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाशे आ समय दरियो न खेड़वो दरिया में ऊंचा मोजा उछड़ी शके मछीमारों जीव पर आफत आवी शके दरियो न खेड़वा माटे 5 दिवस खास सूचन करायु दक्षिण गुजरात और सौराष्ट्र बेल्ट में वरसाद पड़ सके भारे वरसाद की आगाही है जी रीते अत्यारे पण दिखाई रही है 8, 9 और 10 तारीख आ 3 दिवस भारे है खास करीने सौराष्ट्र अने दक्षिण गुजरात माटे भारी वरसादनी आगाही छे। तो सांबेलाधार वरसाद सूत्रापाड़ाना दृश्यो जोई शको छो ज्यां आप फाट्यु छे सतत पाणीनुं वहेण वही रह्युं छे 6 कलाकमां 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને પાણી સતત વહી રહ્યું છે। મોડી રાતથી ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠામાં ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે, ખાસ કરીને સૂત્રાપાડા
અને કોડીનાર પંથકની અંદર ધમાકેદાર મેઘરાજાએ બેટિંગ કરી છે. હું આપને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે આપ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વરસાદ પડ્યો છે તેમને કારણે ચારેકોર પાણીના તારાજીના જે દ્રશ્યો છે તે સર્જાયા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ કોઈ નદીના દ્રશ્યો નથી, પરંતુ જે ખેતરોની અંદરથી ખેડૂતોના ખેતરોના અંદરથી જે પાણીનો પ્રવાહ વહેતો હોય છે અને તે પાણી અહીં ભેગું થઈ રહ્યું છે. કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકનો આ વિસ્તાર છે અને આ ગ્રામ્ય પંથકની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને કારણે અનેક ગામોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે, તો અનેક રસ્તાઓ છે તે પણ બ્લોક થયા છે અને તેમને કારણે વાહન ચાલકોને પણ મોટી સમસ્યા ઊભી થઈ છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ, બનકેર. તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ. માંગરોળના બહારકોટ વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી. મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ઘરમાં પાણી ઘૂસી ગયા છે. માંગરોળ પંથકમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. નદી નાળા તેમજ વોકડા પણ છલકાયા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ગામ સુધી પહોંચી ગયા છે આ પાણી. તરફ સુરતના હજીરા વિસ્તારની ઘટના. ખાડી પાણી વધી જતા હજીરા ગામમાં પાણી ભરાયા છે. ખાડીમાં પાણી વધી ગયું છે અને 25 ઘર પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો છે. ગુંદરડી ફળિયામાં 25 ઘર અત્યારે પાણીમાં છે. જ્યારે પણ થોડો વરસાદ આવે છે ત્યારે ખાડી વિસ્તાર જે છે તે પાણીની અંદર સમાઈ જતો હોય તેવા દ્રશ્યો સામે આવે છે. સુરતના હજીરા વિસ્તારની આ ઘટના છે. તો ખાડીમાં પાણી વધી ગયા છે જેના કારણે હજીરા ગામમાં પાણી ભરાયા છે. 25 ઘર પાણીની અંદર છે. ગુંદરડી ફળિયામાં આવેલા જે ઘર છે તે પાણીની અંદર જળમગ્ન થઈ ગયા છે. તો ખાડી વિસ્તારમાં હંમેશા આ જ સમસ્યા રહે છે. તંત્ર પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરે છે, કરોડો રૂપિયા ખર્ચવાની વાતો કરે છે, પરંતુ જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે ચિત્ર તેનું બદલાઈ જાય છે. સુરતની આ પ્રકારની સુરત જોઈ અને તમે પણ વિચારતા થઈ ગયા હશો કે કરોડો રૂપિયા જાય છે ક્યાં. 25 જેટલા ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ગયા વર્ષે પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા કે ખાડી વિસ્તારની આસપાસના જે રહીશો છે તેમના ઘર આખા ડૂબી ગયા હતા. એક માળ આખો ડૂબી ગયો હતો અને આ હજુ શરૂઆત છે. જી હા, ગુંદરડી વિસ્તાર કે જ્યાં 25 જેટલા ઘર પાણીમાં ડૂબી ગયા છે, આ ઘરની અંદર અત્યારે પાણીનું રાજ છે. લોકો પણ ઘરની બહાર આવી ગયા છે કારણ કે ઘરની અંદર પાણી જ પાણી છે. ખાડી વિસ્તારના પાણી ઘૂસી ગયા છે. ખાડી ઉભરાઈ ગઈ છે, પાણી ત્યાં વધી ગયું છે. તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે ખાડીની સફાઈ કરવામાં આવી છે, તો પછી શા માટે આટલા પાણી આવી ગયા છે. સુરતના હજીરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે અને આ વિસ્તાર જે છે તે ખાડીની નજીક આવેલો આ વિસ્તાર છે. થોડું પાણી ખાડીમાં વધી જાય છે ત્યારે ઘરની અંદર આસપાસ જે રહેતા લોકો છે તેમને મુસીબત આવે છે. નાના બાળકો સાથે હવે તેઓ આ પાણીની વચ્ચે કઈ રીતે જીવન નિર્વાહ કરે તેની મુશ્કેલી છે. બીજી તરફ રોગચાળાનો પણ ભય રહે છે કારણ કે લાંબા સમય સુધી પાણી જો ઘરમાં રહે તો ગંદકીનું સામ્રાજ્ય ઘરની અંદર થઈ જાય છે. હજીરા વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો સુરતનો ખાડી વિસ્તાર કે જ્યાં પાણી વધી ગયા છે ખાડીમાં અને જેના કારણે આસપાસના વિસ્તારમાં આ પાણી ઘૂસી ગયા છે. 25 ઘર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજીરા વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો. પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
तो सीधा दृश्य आपने हजीरा थी बतावीशुं। मारा सहयोगी कीर्तेश पण आपनी साथे जोड़ाई रह्या छे। जी कीर्तेश, दर वर्षनी आ समस्या छे, गया वर्षे पण आपणे पाणीमां पहोंची अने रिपोर्ट पण बतावे हतो, तेम छतां खाड़ीमां पाणी आवे छे अने लोकोना घरमां घुसी जाय छे। तंत्र शुं करी रह्युं छे? करोड़ो रूपिया खर्चवानी वात करे छे परंतु समस्या त्यांनी त्યાં છે। बिल्कुल संध्या, सूरत नो हजीरा विस्तार जो दृश्य बतावा मांगीस, कंपनीओ जे रीते गैरकायदेसर उद्योगिक विस्तार छे, महसूल मंत्री राजेंद्र त्रिवेदी सीधा जोड़ाई रहा छे, तेमने सांभळीशुं। एक फूट वरसाद जारे पड़ी जाए 24 कलाकनी अंदर अने नीचाण वाला विस्तार होय तो एमां तंत्रए जे रीते पहेलेथी लोकोने खसेड़ी लीधा अने से सलामत स्थळे मूकीने एमनी आखी भोजननी व्यवस्था कर दीधी, चा नास्तानी व्यवस्था कर दीधी, धाबड़ानी व्यवस्था कर दीधी, एमनी रहेवानी व्यवस्था कर दीधी। ए रीते तमाम कलेक्टरश्रीओने सूचना आपवामां आवी छे के वरसाद खूब पड़ी जाए, आगाही होय, कारण के हवे तो आगाही दिवसभरनी पण आवती होय छे, तो आपणने ख्याल आवे के नीचाणवाळो विस्तार छे, पाछला आपणा अनुभव छे, एटले तात्कालिक तमारे लोकोने वरसाद पड़े ने पाणी भराई जाए पछी शिफ्ट करवा, ए पहेला आगोतरू आयोजन गोठवुं, 500 માણસોને શિફ્ટ કરવા પડશે તો એનું ભોજનની વ્યવસ્થા ક્યાં કરશો, એમને રાખવાની વ્યવસ્થા દર વખતે તમે કરતા હો છો, આ વખતે પણ કરશો એ જગ્યાએ, પણ એ જગ્યા કેવી છે એનું પણ ધ્યાન રાખજો, સ્વચ્છતાનું ધ્યાન રાખજો, નાના બાળકો પણ હોય એમના જમવાની વ્યવસ્થાથી માંડી મેડિકલ ટીમ પણ કઈ હશે એને એલર્ટ મોડ પર રાખશો। હાઈવેઝ જે છે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતો આખો જે સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે, ત્યાં આગળ વરસાદને કારણે કોઈ પાણી ન ભરાયું હોય તેમ છતાં સુરત છે, નવસારી છે, ભરૂચ છે, આ જગ્યાએ ટ્રાફિક જામ થતો હોય છે, એ ટ્રાફિક જામ ન થાય એ માટે પોલીસને સાથે રાખી ટ્રાફિકની આખી વ્યવસ્થા સુચારુરૂપે ચાલુ રહે અને અતિ વરસાદના સમયની અંદર પણ કોઈ નાગરિકોને હાઈવે ઉપર તકલીફ ન પડે એની કાળજી રાખવાની તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે। જ્યાં આગળ બે દિવસથી સૌથી વધારે વરસાદ જ્યાં પડી રહ્યો છે ગીર સોમનાથમાં કોડીનારની અંદર 232 mm વરસાદ પડ્યો છે, એ જ રીતે સૂત્રાપાડામાં 287 mm વરસાદ પડ્યો છે છેલ્લા 24 કલાક દરમિયાનમાં। આ બધી સ્થિતિને પણ ધ્યાનમાં લીધી છે, દરિયો ત્યાં નજીક છે એટલે પાણી પાછું ઓસરી ગયું છે, કોઈ જગ્યાએ ભરાયું નથી, ખૂબ કાળજી લેવાય છે। જે કોઈ મૃત્યુ પશુના થયા છે સૌરાષ્ટ્ર બાજુ મોટે ભાગે વીજળી પડવાના કારણે થયા છે, જેના અંગેનો તાત્કાલિક કોઈ ઉપાય નથી, પરંતુ તેમ છતાં કેન્દ્ર સરકારની યોજના જે દામિની યોજના છે એ એપ છે, એ એપ હેઠળ વીજળી ક્યાં પડશે એનો સાધારણ કયાસ દિવસમાં આવી જતો હોય છે, તંત્રને એ બાબતમાં પણ જાગૃત કરેલ છે, તો એમાં પણ કાળજી રાખવાની સૂચના આપેલી છે, અને ઝીરો કેઝ્યુલિટી થાય માનવની એ માટેની વિશેષ કાળજી લેવાની તમામ સૂચનાઓ આપવામાં આવી છે। બનાસકાંઠા કલેક્ટરને પૂર્વાનુભવ પરથી તમામ તાલુકાઓની અંદર જ્યાં પણ પાણી ભરાય છે, જ્યાં આગળ નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં નદીઓ ભેગી થાય છે, જ્યાં આગળ ડેમની અને પરરાજ્યનું પાણી, રાજસ્થાનનું પાણી પણ આ બાજુ આવતું હોય છે, તો આ બધી કાળજી લેવાની એ રાજસ્થાનના કલેક્ટર સાથે પણ ત્યાં સતત સંપર્કમાં રહી અને પાણીની સ્થિતિ ઉપર નિયંત્રણ અને પાણીની સ્થિતિ પર નજર રાખીને અને કંઈ પણ ઘટના બને તે પહેલાં જે ત્યાંના સ્થાનિક રસ્તાઓ છે એ રસ્તાઓ ઉપરથી જો પાણી પસાર થતું હોય તો બેઉ છેડા પર પોલીસની વ્યવસ્થા અને કલેક્ટરશ્રી હેઠળની વ્યવસ્થાથી કોઈ માણસ પસાર થાય નહીં, કોઈ વાહન લઈને પસાર થાય નહીં, કોઈ ઢોરઢાંખર લઈને પસાર થાય નહીં, એની વિશેષ કાળજી લેવાની રહેશે। અને જે રીતે બસીસમાં પેસેન્જર હોય છે, બસ ડ્રાઈવર ઘણીવાર હિંમત કરી દેતા હોય છે, તો એને પણ ત્યાં અટકાવી રાખવા અને પાણી જ્યારે પૂર ઓસરી જાય ત્યાર પછી જ ત્યાંથી ટ્રાફિકને જવા દેવો અને બંને છેડે આ વ્યવસ્થા સુચારુરૂપે રાખવી। NDRFની તમામ ટીમ પાસે, NDRFની ટીમમાં 30-30 વ્યક્તિઓ હોય છે, દરેકની પાસેના સાધનો પૂર્ણરૂપે છે કે કેમ, દોરડા જે ખૂબ ઉપયોગી હોય છે પાણીના પૂરના સમયમાં એ છે કે કેમ, બોટ વગેરેની વ્યવસ્થા,
અને એ ડિપ્લોયમેન્ટ જે થયેલું છે એની સૂચનામાં 24 કલાક એલર્ટ મોડ પર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. તો સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. એનડીઆરએફની ટીમ હોય, કલેક્ટરને તમામ આદેશ આપી દેવામાં આવ્યા છે. જો સ્થળાંતર કરવાની નોબત આવે, એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોને પહેલાં જ સ્થળાંતર કરી દેવામાં આવે, એટલે પાણી ભરાવાની સ્થિતિ આવે પહેલાં જ, અને રહેવાની જમવાની તમામ વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી કરવામાં આવશે. તો આ બાહીધરી આપી છે અને સુરત જઈશું. હજીરામાં પાણી ભરાયા છે. કીર્તેશ આપણી સાથે જોડાયેલા છે અને સીધા દ્રશ્યો બતાવશે. જી કીર્તેશ, શું પરિસ્થિતિ હજીરાની? બિલકુલ સંધ્યા, સુરતનો હજીરા એટલે કે આમ તો ઔદ્યોગિક વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારમાં જે પ્રકારે જે દેશની નામી કંપનીઓ છે તેઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આ બાંધકામને લઈને પાણી નિકાલ છે કે જે ખાડીના પાણી દરિયામાં જતા હોય છે તે તમામ પાણી અટકી ગયા છે અને પરિણામે જે રેસિડેન્ટ વિસ્તાર છે ત્યાં પાણી ભરાતા હોય છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. હજીરા વિસ્તારનું ગુંદડિયા ગામ છે કે જ્યાં કંપની વચ્ચે આવેલું છે અને ત્યાં તમામ 25 મકાન પાણીમાં ગરકાવ છે. છેલ્લા 48 કલાકથી લોકોને પાણીમાં રહેવાની નોબત આવી છે. ગામના લોકો પરેશાન છે, નાના બાળકો સાથે રહી રહ્યા છે અને અહીંયાથી પાણીનો કોઈ પણ નિકાલ થતો નથી. પછી તે સરકારી તંત્ર હોય કે રાજકીય આગેવાન, કોઈ પણ એક પણ વ્યક્તિ આવતા નથી. વાત કરી શકાય કે જે લોકો અહીંયા તકલીફમાં છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ કેટલા દિવસથી છે અને કેવી રીતે પાણીમાં તેઓ રહી રહ્યા છે. ખાસ કરી એક બેન આપણી સાથે છે, બેન જોડે સીધા વાત કરીશું. બેન, શું નામ આપનું? કેટલા દિવસથી પાણી છે? અસ્મિતા બેન. કેટલા દિવસથી પાણી છે? 24 કલાકથી વરસાદ પડે છે. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે? છેલ્લા 10 વર્ષથી. કોઈ અધિકારીને કોઈ તંત્રને ધ્યાન દોર્યું હોય ને કોઈ કંઈ આવ્યું હોય? એમને કેટલા કહીએ છે પણ કોઈ આવતું નથી, આવીને જોઈએ, સ્થાને આવીને જોઈને નાહી જાય છે. કોઈ કશું પાણીનું કે એનું કોઈનું કોઈ નિકાલ કરતા નથી. અમારા છોકરાને ઘરમાં પાણી ભરાઈ ગયા છે, બાથરૂમ જવું હોય તો ક્યાં જાય? મોટી છોકરી છે, સ્કૂલે. જે પ્રકારે પાણી ભરાયું છે, કેટલી મુશ્કેલી, કેટલા ઘરોમાં પાણી છે? 25 થી 30 ઘરમાં પાણી છે. બિલકુલ સંધ્યા, તમામ મુશ્કેલીઓ છે, ખાસ કરીને નાના બાળકો સાથે રહેતા લોકો છે. દ્રશ્યો અંદર જઈને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મકાન છે છેલ્લા 24 કલાકથી આ પ્રમાણે પાણી ભરાયું છે અને છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની સમસ્યા હોય છે. સ્થાનિક લોકોએ આગેવાનોને જાણ કરી છે, તંત્રને જાણ કરી છે, પણ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ અહીંયા જોવા નથી આવતું. પાછળ જે દ્રશ્ય દેખાય છે, પાછળ પણ ઇન્ડસ્ટ્રીયલ કંપની છે. આ કંપનીમાં જે રીતે ગેરકાયદેસર બાંધકામ થયું છે તેને લઈને, ખાડી ઉપર બાંધકામને લઈને પાણીનો નિકાલ નથી થતો, પરિણામે આ પાણી રેસિડેન્ટ વિસ્તારમાં આવે છે. જોકે આ તો એક બાજુના દ્રશ્ય છે, બીજી બાજુના દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારે ગામની અંદર પાણી છે. ગામની અંદર જવું હોય તો તે રોડ પર પણ પાણી છે. હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે સતત કહી શકાય છે કે અહીંયા મદદ માટે ટીમોની માંગણી કરવામાં આવે છે, પણ હજુ સુધી કોઈ પણ ટીમ અહીંયા પહોંચી નથી. જે પ્રકારના દ્રશ્ય છે હું એ દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે આ તો ગામના એન્ટરના મકાન છે, પણ અહીંથી ગામમાં જવાય છે એ આખો રસ્તો પાણીમાં ગરકાવ છે. દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો આ જ પાણીમાંથી અવર જવર કરતા હોય છે, એટલે કે ગામની અંદર આવેલા મકાનો પણ પાણીમાં ગરકાવ છે. કોઈ પણ જાતની મદદ નથી મળતી. જે સમસ્યા છે તે સમસ્યાનો લાંબા સમય છેલ્લા 10 વર્ષથી અનેક ફરિયાદો કરવા છતાં પણ નિકાલ નથી થતો. એટલે કે સંધ્યા, હજીરાનું આ ગામ અમારી સાથે જોડાવા બદલ. તો છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે. જૂનાગઢમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને ત્યાંની સ્થિતિ શું છે આપ જોઈ શકો છો. તો પ્રણવ મારા સહયોગી જૂનાગઢ થી આપની સાથે જોડાઈ ગયા છે. જી પ્રણવ, કેટલો વરસાદ જૂનાગઢમાં અને હાલ શું પરિસ્થિતિ? સંધ્યા, ચોક્કસ, સૌરાષ્ટ્રમાં સમગ્ર સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે. મેઘરાજા મહેરબાન થયા છે. ન્યૂઝની ટીમ પહોંચી છે જૂનાગઢ વિસ્તારની તરફ. જોઈ શકો, જૂનાગઢનો મુખ્ય ગેટ છે જે પ્રવેશ દ્વાર માનવામાં આવે છે, ત્યાં જ સતત અવિરત વરસાદ છે જૂનાગઢ શહેરની અંદર. ગત મોડી રાતથી જ અહીં વરસી રહ્યો છે. તો સાથે જ જૂનાગઢ, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ હોય કે પછી ભાવનગર હોય, આ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે તે હાલ નોંધાઈ રહ્યો છે. સૌથી વધુ જે વરસાદ છે સંધ્યા તે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં હાલ નોંધાઈ રહ્યો છે. સૂત્રાપાડામાં અત્યારે 12 ઇંચથી પણ વધુ વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે. તો સાથે જ ગ્રામીણ વિસ્તાર જેટલી પણ નદીઓ આવેલી છે જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથની, બંને કાંઠે નદીઓ છે તે વહી રહી છે. વરસાદ અવિરત વરસવાના કારણે લોકોને, ખેડૂતના તાતને ખુશી છે, કારણ કે ખેડૂતના તાત માટે આ અમૃત વરસતું હોય તે પ્રકારની વાત છે. પરંતુ સાથે જ જે રાહદારીઓ છે તેના માટે પરેશાની લાવી રહ્યો છે. પરંતુ ચોક્કસ
અવિરત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગત મોડી રાત્રથી જ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, તેમાં જૂનાગઢ વિસ્તારમાં પણ અવિરત વરસાદ છે વરસી રહ્યો છે। જૂનાગઢ સિટીના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની ફરિયાદ પણ હાલ તંત્રને મળી છે। પ્રણવ, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ। તો કેટલાય વિસ્તારો છે જે પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયા છે।